હંમેશા આપણે આ વાતો કરતા આવ્યા છીએ અને કાયદો બની ગયા પછી તો ઘણી બધી મુસ્લિમ મહિલાઓ તરફથી જે પ્રતિક્રિયા આવી તેઓ એવું વિચારી રહ્યા હતા કે હવે કદાચ આ જે ભયના ઓથાર હેઠળ તેઓ જીવી રહ્યા છે તેમાંથી નીકળી શકશે અને હજી તો કાયદો બને થોડો વખત થયો છે એમાં કિસ્સો સામે આવી ગયો. હજી એક સેડ કિસ્સો કહું તમને, કાલે જ આવ્યો છે, આઈ થિંક ચેન્નઈ કે ત્યાંનો કિસ્સો છે કે એક બહેને જયારે ત્રિપલ તલાક માંગ્યા, અરે ત્રિપલ તલાક મળ્યા એમને, તેમને ના પડી કે આ હું ગણું જ નહીં, તો યુ વુડ બી સરપ્રાઇઝ, ઇટ્સ વેરી સેડ, વેરી ડિસઅપોઇન્ટિંગ કે બેનને સાસુ ને બધા પેલા એના બેન જે બી બધા હતા હસબન્ડ લોકોએ ધે બર્ન્ડ હર ટુ ડેથ. એટલે બર્ન તો ડેથ નથી, બન એને કંઈક 80% બર્ન્સ છે, કાલનો જ કિસ્સો છે. એટલે અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી બહુ જ ખરાબ વાત થઈ રહી છે કે કાયદા બન્યા પછી બી લોકો, કારણ કે જ્યાં સુધી આના એક્ઝામ્પલ્સ નહીં બનશે, આઈ ઓલવેઝ ટેલ, જેમ કે અત્યારે સાહેબે એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ લીધી નથી કમ્પ્લેન્ટ, સાહેબ અમારે તો રેપની કમ્પ્લેન્ટો નથી લેવાતી. આ તો એક છે, એક પોઈન્ટ છે, એવું નથી કે હું કઈ ઓછું વધારે નથી કહેવા માંગતી, પણ રેપની કાયદો તો વર્ષોથી બન્યો છે તો બી નથી લેવાતી. એટલે નાઉ દે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ થિંક કે જે અમલીકરણ, જેના માટે આપણે હંમેશા ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશનની વાત કરીએ છીએ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે હું કહેવા માંગ ક્યારની કહી રહી છું કે જે અમની અમની જે મુસ્લિમ કમ્યુનિટી છે એ લોકોએ બી એ લોકોના સેશન્સ કરવા પડશે, જાગૃતતા લેવી પડશે, કારણ કે આપણને કોઈને શોખ નથી કે ભાઈ પેલા પતિઓ જેલમાં જાય અને પત્નીઓ એ રહે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે દે શુડ બી ટોલ્ડ કે ધેર ઇઝ અ વિધિ. એવું નથી કે તમે તલાક ના આપો, અમે કોઈને બી રોકતા નથી તલાક નહીં આપવાથી, ઇટ્સ અ સોશિયલ થિંગ, પણ તમે જે તમારું જે પ્રોસિજર છે એક બે ત્રણ મહિનાનું એ રીતે તમે તલાક આપો, એટલું જ કહેવાનો પર્પઝ છે. પણ અત્યારે થઈ શું રહ્યો છે કે જે ઈગો કો, પાવર પ્લે કો, આજ સુધીની જે પોતાની મનમાની હતી, બહેનોને પોતાનું પ્રોપર્ટી સમજીને પોતાની શું કહેવાય એ જે ડિગ્નિટી નહોતા કરતા, રિસ્પેક્ટ નહોતા આપતા, આ બધાના નતીજા ચાલી રહ્યા છે અને એટલા માટે આ કાયદો બનાવ્યો, કારણ કે બેની જોડે જે અન્યાય થાય છે, જે તમે મને કીધું કે સખત ટેન્શન મારે, કારણ કે હર રોજ બીજા દિવસે કે તું આમને કશે તને તલાક આપીશ, તું પેલો ને કશે તલાક આપીશ, આખી મજાક છે કે તલાક આપું, આ કે ગુડ્ડા ગુડ્ડીના ખેલ છે કે તલાક આપીશ તલાક આપીશ કહીને બહેનોને દબાવતા રહેવાનું. એટલા માટે આ કાયદો બન્યો છે અને આ એટલા માટે બી બન્યો છે કારણ કે બહેનો આમાંથી હેરાન થતી હતી. દેર આર રિસર્ચ, કારણ કે કોઈ બી ચીજ રિસર્ચ વગર સુપ્રીમ કોર્ટ કે લોકો લાવે ને, એટલે દેર આર રિસર્ચ બિહાઇન્ડ ઇટ, સંશોધનો થયા હતા કે બહેનોને તકલીફ થાય છે ને ઇટ ઇઝ ઇલીગલ. આ કોઈ ધર્મનો પોઈન્ટ જ નથી, જે ધર્મનો પોઈન્ટ નથી એટલે સુપ્રીમ કોર્ટ વચ્ચે પોઈન્ટ કરે છે. એટલે હવે મારે બધી બહેનોને, આ તમારા થકી બધી બહેનોને કહેવું છે કે હા ઇનિશિયલી કાયદો બની ગયો છે, એક તમારી પાસે સારો પોઈન્ટ છે કે યુ વિલ ગેટ હેલ્પ, યસ, બટ તમારે હજી બી હિંમત હારીને નહીં અને હિંમત રાખી અને તમારી જોડે તે જાય તો હવે આ ઇલીગલ છે. એટલે કોઈ તમને ત્રિપલ તલાક કહે તો કહેવાનું ભાઈ તારા ઘરે જઈને બેહી જા, કારણ કે હવે એ ઇલીગલ છે જ નહીં, એટલે હી કેનોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ, અને એની ઉપર તમે કેસ કરી શકો છો. આઈ થિંક યુ વિલ બી, તમે અગર અત્યારે તો ફ્રી લો, એટલે પહેલાથી બી ફ્રી લોયરો મળે છે, ફ્રી લો નું તમને એ એડવાઇઝો મળે છે, તમે ત્યાં જઈને બી થ્રુ લો ઓલસો તમે કરી શકો છો અગર પોલીસ તમારી કમ્પ્લેન ના લે, કારણ કે આ તમારા કેસમાં નહીં, ઘણા કેસોમાં પોલીસ જ્યારે કમ્પ્લેન નથી લેતી, જ્યુડિશિયરી પાસે જવું પડે છે અને જ્યુડિશિયરી પછી પોલીસને કહે છે કમ્પ્લેન લે. સૈયદભાઈ, આ જે ઘટના સામે આવી છે